દેશની ટોચની ટેકનિકલ કોલેજો પૈકીની એક એવી સુરતની અને ગ્રીન ટેકનોલોજી નેટવર્કિંગ હેલ્થ કેર સહિતના સમાજ ઉપયોગી સંશોધન માટે 3.40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી. આ દેશની ઉચ્ચ અને શૈક્ષણિક સંસ્થામાં વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રની સવલતોમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને તકનીકી વિભાગ દ્વારા પ્રોગ્રામ હેઠળ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરતના ડિરેક્ટર ડોક્ટર આરબી રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે જુદા જુદા વિભાગોને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ફંડ ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ S&T ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન યુનિવર્સિટી એન્ડ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ હેઠળ 3.40 કરોડની નાણાકીય સહાય ફાળવવામાં આવી છે. કેમિકલ એન્જિનિયરિંગ વિભાગને બાયો રિફાઇનરી, વેસ્ટ વેલોરાઇઝેશન, ગ્રીન ટેકનોલોજી વગેરે પ્રોજેક્ટના 5 વર્ષના સમયગાળા માટે 0.68 કરોડની નાણાકીય સહાય આપવામાં આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા 1.2 કરોડ નાણાકીય સહાય, ગણિત વિભાગને સંશોધન સુવિધાઓને મજબૂત કરવા 70 લાખ આપવામાં આવશે. આ રકમ નેટવર્કિંગ, લેબોરેટરીના નવીનીકરણ, ઔદ્યોગિક R&T, વૈજ્ઞાનિક સામાજિક જવાબદારી અને જાણવણી લગતી પ્રવૃત્તિઓ કરવા માટે પણ ખર્ચવામાં આવશે. પ્રોફેસર એ છે, પ્રોફેસર ઇન્ચાર્જ રિસર્ચ પાર્ક. રિસર્ચ પાર્ક એક એવો અમરેલા છે જેની અંદર ગવર્મેન્ટના 2-3 પ્રોજેક્ટનો અમે ઇન્ક્લુડ કરીએ છીએ. દાખલા તરીકે DST તરફથી નિધિ, TBI ની અંદર અમને 3 કરોડ રૂપિયા જે છે ઇક્વિપમેન્ટ માટે મળ્યા છે અને અરાઉન્ડ 90 લાખ રૂપિયા રિકરિંગ એક્સપેન્ડિચર માટે છે. આ બધા ઇક્વિપમેન્ટ ટ્રસ્ટ એરિયા માટેના છે, જેથી કરીને જે અમારા સ્ટુડન્ટ છે એ પોતાના નવા ઇનોવેટિવ આઈડિયા સાથે આવે છે તો પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે અથવા એનું પ્રોટોટાઇપ બનાવવા માટે આ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરશે. અને એની અંદર અમે CNC, મિલિંગ, એડિટિવ મેન્યુફેક્ચરિંગ આ બધા પ્રકારના ઇક્વિપમેન્ટનો યુઝ કરીએ છીએ. અમારી પાસે SIIT બી ગ્રાન્ટ છે અને નિધિ નોડલ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમને અત્યારે રિસેન્ટલી 1 કરોડ રૂપિયા મળ્યા છે, જેમાં 4 સ્ટાર્ટઅપને અરાઉન્ડ 25 લાખ. ઘણા સ્ટાર્ટઅપ્સ અમારા એન્વાયરમેન્ટ રિલેટેડ કામ કરે છે અને ઘણા સ્ટાર્ટઅપ્સ અમારા હેલ્થ ઇશ્યુઝની ઉપર કામ કરે છે. બેઝિકલી પ્રી આપણે શું કહી શકીએ, ઇન્ક્યુબેટની અંદર પણ અમે 100 કરતાં વધારે પ્રોગ્રામ કરીએ છીએ. એમાં 12,000 લોકોએ અત્યાર સુધી એનો ફાયદો ઉઠાવ્યો છે. અને બેઝિકલી સ્ટુડન્ટને આ સપોર્ટ કરવાથી એ લોકોની અંદર એક એન્ટરપ્રિન્યોરની જે સ્કિલ ડેવલપ થાય છે, જેથી કરીને એ લોકો જોબ સીકર નહીં પણ જોબ ક્રિએટર બને છે. એ આશયથી આ આશાયની એક્ટિવિટી ખૂબ જ. મારું નામ આરવી રાવ, મેં ઇન્ચાર્જ ડિરેક્ટર હું SVMIT સુરત. और हमारा इंस्टीट्यूट में हम 6 इंजीनियरिंग प्रोग्राम्स, बीटेक प्रोग्राम्स चला रहे हैं और 19 मास्टर्स प्रोग्राम्स एमटेक, और इसके अलावा 3 प्रोग्राम्स MSc का है और PhD प्रोग्राम हर एक डिपार्टमेंट में है. हमारे पास अब करीब 6,000 स्टूडेंट्स हैं और हमारा फैकल्टी मेंबर्स 230 फैकल्टी मेंबर्स, और इंटरनेशनल लेवल पे हमारा फैकल्टी मेंबर्स का नाम है और टॉप 2% ऑफ द साइंटिस्ट इन द वर्ल्ड उसमें हमारा इंस्टीट्यूट का भी 6 फैकल्टी मेंबर्स हैं. और हम मिनिस्ट्री ऑफ एजुकेशन गवर्नमेंट ऑफ इंडिया के अंदर हैं, एडमिनिस्ट्रेटिव कंट्रोल एंड फाइनेंशियल कंट्रोल मिनिस्ट्री ऑफ एजुकेशन का है. और गवर्नमेंट भी बहुत जनरसली हमको फंड देता है और 150 करोड़ हर साल हमको करीब मिलता है. इसके अलावा हमारे पास बहुत सारे रिसर्च प्रोजेक्ट्स हैं थ्रू कॉम्पिटिशन के थ्रू हमारा फैकल्टी मेंबर्स वो अप्लाई करते हैं और वो एक्सपर्ट कमिटी वो लोग इनको इंटरव्यू करके और प्रेजेंटेशंस लेके फाइनली जो सूटेबल हैं उसको वो सैंक्शन करते हैं. बहुत सारे प्रोजेक्ट्स हैं, 25 करोड़ रुपये का करीब रिसर्च प्रोजेक्ट सब चल रहे हैं. और पिछले 10 दिन में हमारे पास सैंक्शन हो गया है मिनिस्ट्री ऑफ साइंस एंड टेक्नोलॉजी का 3.4 करोड़ टोटल मिला के वो इंफ्रास्ट्रक्चर डेवलप करने के लिए, रिसर्च इंफ्रास्ट्रक्चर मैकेनिकल इंजीनियरिंग डिपार्टमेंट में, केमिकल इंजीनियरिंग डिपार्टमेंट में और मैथमेटिक्स डिपार्टमेंट में 3.4 करोड़ टोटल मिला के. उसके अलावा हमारे पास एक यशाइन है, एक यशाइन वो स्टार्टअप्स के लिए, वो स्टार्टअप्स के लिए बहुत सारे स्टार्टअप्स तो चल रहे हैं. और लास्ट वीक में गुजरात गवर्नमेंट ने हमको 1 करोड़ 1 लाख रुपये वो सैंक्शन किया है 4 स्टार्टअप्स के लिए फाइनेंशियल असिस्टेंस 1 करोड़ रुपये से ज़्यादा देने के सैंक्शन. और HDFC बैंक
HDFC बैंक ने वो कॉर्पोरेट सोशल रिस्पांसिबिलिटी CSR के अंदर 50 लाख रुपया दे दिया है, वो 50 लाख दो स्टार्टअप्स के लिए। सो इसलिए हम बहुत आगे बढ़ रहे हैं। नेशनल लेवल पे भी हमारा रैंकिंग अच्छा है, 47, हम पहले 50 के अंदर हैं और हम इंटरनेशनल लेवल पे भी बहुत आगे जाना चाहते हैं। हमारा रिसर्च पेपर्स भी बहुत रिप्यूटेड इंटरनेशनल जर्नल्स में पब्लिश हो रहे हैं। जैसे हमने बताया टॉप 2% ऑफ द साइंटिस्ट में भी हमारे फेकल बहुत अच्छे हुए। ओके सर, बस हम और आगे बढ़ना चाहते हैं। ओके सो इतना मैं कह सकता हूँ। ओके, ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस।